અને લોહી ચૂસતી ફાઇનાન્સ કંપનીઓમાંથી લોન લેતા પહેલા સાવધાન થઈ જજો. વડોદરામાં બજાજ ફાઇનાન્સમાંથી લોન લેવું યુવકને ભારે પડ્યું. યુવકે જીવ આપી અને ફાઇનાન્સ કંપની લોનની કિંમત ચૂકવી છે. બજાજ ફાઇનાન્સ કંપની સહિત વિવિધ બેંકો સામે FIR થઈ પઠાણી ઉઘરાણીથી કંટાળી અને યુવકે પોતાનું જીવન ટૂંકાવ્યું. રિકવરી એજન્ટ વારંવાર ધમકી આપતો હોવાનો આરોપ પણ છે. ડભોઈના નડા ગામના યુવક જનક વાળંદે આપઘાત કરી લીધો છે. બજાજ ફાઇનાન્સ, યસ બેંક, HDFC બેંક, એક્સિસ બેંક, કોટક બેંક, DBS, ICICI સહિતની બેંકના નામ લોનના હપ્તા બાઉન્સ થતા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. વડોદરામાં સલૂનના કામ કરી અને ગુજરાન ચલાવતો આ યુવક કે જેણે જીવ ગુમાવવો પડ્યો છે આ પઠાણી ઉઘરાણીના કારણે. વારંવાર ટોર્ચર કરવામાં આવતું અને આ ટોર્ચરથી ત્રાસેલા યુવકે આપઘાત કરી અને પોતાનો જીવ આપ્યો છે. વિવિધ બેંકના ક્રેડિટ કાર્ડ પર પણ મૃતકે લોન લીધી હતી. મારા છોકરાને લોન લીધેલી હતી. એ લોનમાં છોકરાની પરિસ્થિતિમાં ભરાઈ ના. મારા છોકરાને કાયમ એ લોકો ધમકી આપતા હતા. મારા છોકરાને ગાંડો કરી દીધેલો હતો. એટલે એને કાયમ એવી સજા આપો કે મારા છોકરાને મળી ગયો છે. અમારી આવી પરિસ્થિતિમાં અમારથી લોન ના ભરાય સાહેબ. એ લોકો કાયમ ધમકાયેલા કરતા હતા. રોજ થઈને ગાંડો થઈને મારો છોકરો આવતો હતો ઘરે. બેંક છે આ બધા બેંકને એજન્ટોના વારે ઘરે કોલ આવતા હતા. એ ડિપ્રેશનમાં આવીને ભાઈ આપ સુસાઇડ કરી લીધું છે. આ કઈ ઘરમાં જ કે ઘરમાં સવારે અમે કોઈ હતા નહીં. બધા ગયા હતા, બહાર ગયા હતા કામ ધંધા પર. ને ભાઈ એકલો હતો એમાં સુસાઇડ કરી લીધું ભાઈ. ઘરવાળા અહીંયા સલૂનમાં નોકરી કરતા હતા. પણ અમારી પરિસ્થિતિ એવી હતી, લોન એટલી બધી એક નંબર લીધેલી હતી બધી. પણ ભરી શકતા નતા. પણ કેન્સલ એ લોકો વધારે હાલતા હતા મારા ઘરવાળાને. એટલે મારા ઘરવાળાએ ઘરમાં શોષણ કરી દીધું, સુસાઇડ કરી દીધું. અને હું વારંવાર બેંક વાળા ધમકી આપતા હતા વધારે પડતી. એ અલગ અલગ બેંકોમાંથી લોનો લીધેલી છે. તેમની પરિસ્થિતિ ખરાબ હોવાથી તે લોન ભરપાઈ કરી શક્યા નથી. અને વારંવાર બેંકોમાંથી ફોન આવ્યા કરતા અને એના કારણે એ વધારે પડતા ટેન્શનમાં રહેતા હતા. ટેન્શનમાં રહેવાથી અને આ પગલું ભર્યું છે. અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા પિન્ટુ પટેલ જોડાયા છે. પિન્ટુ, બેંકોની પઠાણી ઉઘરાણીથી એક યુવકે જીવ ગુમાવવો પડ્યો છે, શું વધુ વિગતો? જી ચોક્કસથી જણાવી દો. વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના નાના ગામમાં જે એક યુવાને છે પોતાના ઘરમાં આત્મહત્યા કરી છે. પરંતુ મહત્વની વાત એ છે કે જે યુવાન છે, જે મધ્યમ પરિવારનો યુવાન છે, જેને બજાજ ફાઇનાન્સમાંથી એને લોન લીધી હતી. બજાજ ફાઇનાન્સમાંથી કંપની રિકવરી એજન્ટ લોન જે લેનાર પાસે પઠાણી ઉઘરાણી કરતા હતા. પરંતુ હોવાને કારણે કેટલીક વાર નિર્દોષ માણસો પોતાનો જીવ ટૂંકાવવાનો વારો આવ્યો છે. આવી જ ઘટના આજે ડભોઈ તાલુકામાં બની હતી. પરિણામ સમગ્ર પંથકમાં ભારે ચકચકા મચી જવા પામી છે. પરિવારજનોની માંગણી એ છે કે આવી બેંક રિકવરી એજન્ટો કેટલીક વાર ધમકી આપતા હોય છે અને તેમજ કેટલી વાર ગેરવર્તન બી કરતા હોય છે. તેમણે ગ્રાહકોને લાંબી મુદતની માટે લોન લીધી હોય છે, પરંતુ એકાદ હપ્તો બાઉન્સ જતા આ પઠાણી ઉઘરાણી કરતા વસૂલાત કરતા યા યમદૂતો આજે એજન્ટો સક્રિય થયા છે. ગ્રાહક ઉપર જઈને અમુક વાર નોટિસો બી લગાડવામાં આવે છે. પરંતુ આવા જે મધ્યમ વર્ગના જે લોકો છે, તે બજાજ ફાઇનાન્સ જે કંપની છે, તે વારે વારે ફોન કરીને લોનો માટે લોન આપે છે. પરંતુ આવા જે મધ્યમ પરિવારજન છે, તે બજાજ ફાઇનાન્સના જે હપ્તા જે આર્થિક પરિસ્થિતિના હોવાથી હપ્તા બાઉન્સ થાય છે. જેના કારણે જે એજન્ટો જે પઠાણી ઉઘરાણી કરે છે, ઘરવાળાનું કેવું છે કે આ ઉઘરાણીને કારણે મારા છોકરાએ આત્મહત્યા કરી બહાર આવ્યું છે. જી પિન્ટુ, આભાર આપનો તમામ વિગતો બદલ. અને આજ મુદ્દે આપણી સાથે જોડાયા છે ન્યૂઝ રૂમ થી લાઈવ અમારા એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય. ધર્મેશ, આ ઘટના સામે આવી, રોજનું રડી અને રોજ ખાતા લોકોની સામે જ આવી બેંકો પઠાણી ઉઘરાણી કરે છે. રાધા, એક જેને કહેવાય કે ફાઇનાન્સરો જે લાલચ આપીને જે લોન આપવાની જે વાતો કરે છે એની સામે ચેતી જવા રૂપ આ દાખલો છે. બજાજ ફાઇનાન્સની જો વાત કરીએ તો મોંઘવારીના આ યુગમાં અથવા આ કપરા સમયમાં રોજના 5-10 ફોન દરેક જે મોબાઈલ ફોન ધારક છે એને આવતા હશે કે લોન આપશું, 0% વ્યાજ આવ્યા પ્રલોભનો આપી અને જ્યારે લોન લે અને આ લોનનું જે તમે કહી શકાય કે લોનનું 20 ચક્ર એવું થઈ જાય કે જ્યારે માણસને પઠાણી ઉઘરાણી કરવા માટે રિકવરી એજન્ટ રીતસર દાદાગીરી ઉપર ઉતરે અને આખરે એક આ ડભોઈના જે નડાનો ગામ છે એનો એક યુવક છે સલૂનમાં કામ કરતો. હું FIR બતાડીશ ગુજરાત પ્રશ્ન દર્શકોને કે ક્રેડિટ કાર્ડ ખાસ બજાજ ફાઇનાન્સ સહિત બેંકોના જે ક્રેડિટ કાર્ડ છે એની જે રિકવરી છે એ પોતે આર્થિક રીતે ભરી ન શકતો હોય પછી એમની ઉપર જે દાદાગીરી કરી અને જે એને એને માનસિક હેરેસમેન્ટ કર્યું છે એને કારણે એને જીવ દઈ દીધો.
આ એક જેને કહેવાય યુવાને જે ફાઇનાન્સરના ફંદામાં એક જેને કહેવાય લાલચ દરરોજ ના અલગ અલગ આપે કે તમને અમે આ ક્રેડિટ કાર્ડથી આ જાહેર આ તમને સવલત આપશું, અને માણસ અત્યારે મોંઘવારીના યુગમાં આ સવલત આપતા હોય ત્યારે એમાં લલચાય છે. અને આખરે આજે છે કહી શકાય કે ડભોઈની નજીકનું આ નડા ગામ છે, આ વડોદરા જિલ્લાનું આ છે, અને ત્યાં એક સલૂનની દુકાનમાં કામ કરતા યુવકે આખો જીવ ગુમાવવો પડ્યો છે, કુટુંબ ઉપર એક આફત આવી ગઈ છે. ત્યારે હવે પોલીસ તંત્રએ પણ આવા કોઈ પણ રિકવરી એજન્ટો જે કમિશનથી દાદાગીરી કરતા હોય છે, રોજના ફોન કરી ધમકાવતા હોય, આ તમામ વસ્તુની તપાસ કરવી જોઈએ. અને સરકારે પણ એક બોધપાઠરૂપ દાખલો જે દાખલાઓ બને છે એના બોધપાઠરૂપ દાખલો લઈ અને કાર્યવાહી કરવી જોઈએ. જેમ સેટલમેન્ટનું પણ ઘણીવાર આવતું હોય છે લોન માટે, તો એવી લોક અદાલત પર રાખવી જોઈએ. પરંતુ અત્યારે આ એક યુવાને, સલૂનમાં કામ કરતા યુવાને, એક માત્ર ઉઘરાણીથી થાકી અને આ બજાજ ફાઇનાન્સ સહિત બેંકો સામે અત્યારે એફઆઈઆર થઈ છે અને જીવ દીધો છે. જી જી બિલકુલ ધર્મેશ, આભાર આપનો તમામ વિગતો બદલ.